હેલો એવરીવન હું હાર્દિક પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું આપણી ચેનલ GCERT ફોર GPSC માં મિત્રો આજથી આપણે કરંટ અફેર જોવાના છીએ તો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન ભારત દ્વારા પાંચ દ્વીપ દેશોની સહાયતા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે મિશન સમુદ્ર મિશન સાગર સાગર મિત્ર કે પછી મિત્ર શક્તિ એનો સાચો જવાબ છે મિશન સાગર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો આ મિશન હેઠળ નૌસેના જહાજ કહ્યું ગોળીઓ કોરોના સંબંધિત અમુક દવાઓ અને આયુર્વેદિક દવાઓ આ બધું લઈને હિન્દ મહાસાગરના પાંચ દ્વીપ દેશો માટે રવાના થયેલ છે પાંચ દેશો કયા છે માલદીવ મોરેશિયસ સેસેલ્સ મેડાગાસ્કર અને કોમોરોસ જોઈએ આપણે એમને આ છે આપણું ઇન્ડિયા અહીંથી આ છે મેડાગાસ્કર આ છે કોમોરોસ અને આ છે સેસેલ્સ આગળનો પ્રશ્ન નેશનલ ટેકનોલોજી દિવસ ક્યારે મનાવવામાં આવે છે એનો સાચો જવાબ છે અગિયાર મે ભારતીય સેના દ્વારા અગિયાર મે ઓગણીસો ના રોજ શક્તિ પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું એપીજે અબ્દુલ કલામની અધ્યક્ષતામાં અને બીજું પરીક્ષણ હતું તો પહેલું પરીક્ષણ કયું હતું જ્યારે ઓગણીસો ચોરમાં એનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા એ વખતે બુદ્ધપુરની મહાતી એટલે સ્માઈલિંગ બુદ્ધા નામ અપાયું હતું અને પરમાણુ પરીક્ષણ કે જે પહેલું પરીક્ષણ હતું આપણે વાત કરી કે નેશનલ ટેકનોલોજી દિવસ જે અગિયાર મે ના રોજ ઉજવાય છે તો પછી નેશનલ સાયન્સ ડે કે જે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ આઈસીએમઆર જે કોની સાથે મળીને કોવિડ નાઇન્ટીનની વેક્સિન એટલે કે રસી બનાવશે એનો સાચો જવાબ છે ભારત બાયોટેક સાથે ભારત બાયોટેક સાથે આઈસીએમઆર મળીને કોવિડ નાઇન્ટીનની વેક્સિન વિકસાવશે આ વેક્સિન કે જે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી એટલે કે એનઆઈવી માં કોવિડ નાઇન્ટીનના જે આઇસોલેટેડ કરાયેલા દર્દીઓ છે એમની વાયરસ સ્ટ્રેનનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે વેક્સિન કે જે રસી જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે આગળનો પ્રશ્ન કોના દ્વારા કોવિડ કવચ એલિજા ટેસ્ટ કિટ વિકસાવવામાં આવે છે જો આ આપણે જોઈએ ઈસરોનું વડુ મથક બેંગ્લોર છે ડીઆરડીએ નું હૈદરાબાદ સીએસઆઈ નવી દિલ્હી અને એનઆઈવી પુણે અને એનો સાચો જવાબ છે એનઆઈવી પુણે એનઆઈવી પુણે કોરોનાના સંક્રમણ કોવિડ નાઇન્ટીનના એન્ટીબોડી શોધવા માટે સ્વદેશી કોવિડ કવચ એલિજા ટેસ્ટ કિટ વિકસાવવામાં સફળતા હાંસિલ કરી છે અને જેના આધારે હવે એન્ટીબોડી ટેસ્ટ કીટ બનાવવાની સફળતા પણ મળશે એન્ટીબોડી કે જે આપણને રોગ થાય અને પછી આપણી શરીરમાં એન્ટીબોડી કે જે રોગના એન્ટીજનને સામે લડવા માટે બનતા હોય છે કયા રોગના ઉન્મૂલનની ચાલીસમી વર્ષ ગાંઠ એના પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એની કે ડબલ્યુએચ દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે અને એ રોગ છે શીતળા સ્મોલ બોક્સ ચાલીસમી એનિવર્સરી તો WHO અને UN બંને મળીને આ ટપાલ ટિકિટ બહાર પાડી છે 8 મે 1980 માં 33મી વિશ્વ સ્વાસ્થ્ય સભામાં ચિકન પોક્સ એટલે કે સિતરાની નાબૂદી ઘોષણા કરવામાં આવી હતી તો WHO કે જેની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ જ્યારે મુખ્યાલય જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આગળનો પ્રશ્ન જોઈએ આપણે કઈ ભારતીય ખેલાડી દ્વારા પહેલી વખત ફેડ કપ હાર્ડ એવોર્ડ જીતવામાં આવ્યો છે ફેડ કપ હાર્ડ એવોર્ડ અને એનો સાચો જવાબ છે સાનિયા મિરઝા આ છે સાનિયા મિરઝા અને ફેડ કપ હાર્ટ એવોર્ડ જોઈએ આપણે તો ભારતીય આ સાનિયા મિરઝા કઈ રમત સાથે સંકળાયેલા છે ટેનિસ સાથે તો ભારતીય ટેનિસ ઇતિહાસમાં પ્રથમ વખત આ એવોર્ડ જીતવામાં આવ્યો છે સાનિયા મિરઝાએ આમાં મળેલ કેટલા બે હજાર ડોલરના પુરસ્કારની ધનરાશિ જે તેલંગાણાના મુખ્યમંત્રી રાહત કોષમાં આપવાની ઘોષણા કરી છે આગળનો પ્રશ્ન ફીબા જેમ ફીફા છે ફીફા ફૂટબોલ માટે જેમ ફીફા છે ફૂટબોલ માટે એવી જ રીતે ફીબા કે જે બાસ્કેટબોલ માટે છે તો આ બાસ્કેટબોલ વર્લ્ડ કપ કયા વર્ષે આયોજિત કરવામાં આવશે અને એનો સાચો જવાબ છે બે હજાર ને તેવીસમાં બે હજાર પચીસમી ઓગસ્ટ થી દસ સપ્ટેમ્બર સુધી કરવામાં આવે છે એમાં ગ્રુપ ગ્રુપ લેવલની સ્પર્ધા જે ઇન્ડોનેશિયા જાપાન અને ફિલિપાઈન્સમાં જ્યારે ફાઈનલની સ્પર્ધા જે ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં યોજાશે આમ પહેલી વાર એક થી વધારે દેશમાં આયોજન થશે કેમ કે ત્રણ ત્રણ દેશોમાં આયોજન થવાનું છે ફિલિપાઈન્સ જાપાન અને ઇન્ડોનેશિયામાં બે હજાર આ અગાઉ બે હજાર ઓગણીસમાં માં થયેલું હતું હાલમાં આવેલ રિપોર્ટ અનુસાર ભારતીય સુંદરવનમાં વાઘોની સંખ્યા જે વધીને કેટલી થઈ છે અઠ્યાસી બાણું છન્નું કે નવ્વાણું એનો સાચો જવાબ છે છન્નું જ્યારે આ અગાઉ આ વાઘોની સંખ્યાસી હતી જે વધીને હવે છન્નું થઈ છે પશ્ચિમ બંગાળની તો એની રાજધાની કોલકત્તા છે અને જે હુગલી નદીના કિનારે આવેલ છે પ્રશ્ન નવ હાલમાં લોન્ચ કરવામાં આવેલ પુસ્તક સિયર ઓફ ગોડ એના લેખક કોણ છે એનો સાચો જવાબ છે બોમ્બ દેવરા ચંદ્રવદન બોમ્બ દેવરા ચંદ્રવદન આ ફિયર ઓફ ગોડ પુસ્તક છે તો ફિયર ઓફ લેખક દેવરા ચંદ્રવદન છે દસમો અને છેલ્લો પ્રશ્ન કઈ રાજ્ય સરકારે પુનઃ મુખ્યમંત્રી જનકલ્યાણ સંબલ યોજના શરૂ કરી શરૂ કરી છે એનો સાચો જવાબ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ તો આ યોજના અંતર્ગત ઘણી ચીજોનો સમાવેશ થાય છે જેમ કે ગર્ભવતી મહિલાને ચાર હજાર રૂપિયા પાય પ્રસૂતિ પછી એને બાર હજાર રૂપિયા પછી અકસ્માતમાં પણ ઘણી હેલ્પ કરવામાં આવે છે તો મધ્યપ્રદેશની બીજી પણ ચર્ચામાં રહેલ યોજના વિશે જોઈએ તો જીવન અમૃત યોજના જે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની છે જીવન શક્તિ યોજના કે જેમાં મહિલાઓ માસ્ક બનાવે છે અને એક માસ્કના અગિયાર રૂપિયા લેખે તે સરકારને વેકે છે ટોપ પેરેન્ટ એપ્લિકેશન જે વિદ્યાર્થીઓ માટે છે અને સંકલ્પ યોજના જે વૃદ્ધોની સહાયતા કરવા માટે છે તો બસ આજના કરંટ અફેર્સમાં આટલું જ હતું થેન્ક યુ